વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 11 એકાઉન્ટન્સીમાં ભાગ 2 ના દાખલાની આજે શરૂઆત કરી. પહેલો ચેપ્ટર એ પ્રશ્નોના, બરાબર. એમાં પ્રશ્ન એક તો વિકલ્પ છે, બીજો અને ત્રીજો પ્રશ્ન થિયરીના પ્રશ્નો છે, બરાબર છે. અને ચોથા પ્રશ્ન દાખલા સ્ટાર્ટ થાય છે તો આ ભાગની અંદર આપણે દાખલા લઈશું. ચોથો પ્રશ્ન, શ્રી બલરામના 31-15 પુરાવૃત્ત વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા શોધવામાં આવેલી નીચેની ભૂલો સુધારો. ભૂલ સુધારો નોંધ તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, ભૂલ સુધારો નોંધના દાખલા છે એ એક્ઝામમાં 3 ગુણમાં પૂછાય છે, બરાબર છે. એ ખાસ યાદ રાખો. બીજો આપણે થિયરીમાં સમજાવ્યો છે કે કાચા સમયને અસર ન કરતી ભૂલો હોય, બરાબર છે. તો તમારે ફક્ત આ નોંધ જ કરવાની છે. અને કાચા સમયને અસર કરતી ભૂલો હોય તો તમારે હિસાબીનો અસર કરવાની રહેશે. ચલો, અગિયાર 5000 કરિયરમાંથી નોંધ કરવાની રહી ગઈ છે. ભાઈ, નોંધ જ કરવાની રહી ગઈ છે એટલે સાદી આ નોંધ કરી છે એ પ્રકારે આ નોંધો થશે, બરાબર છે. નંબર 1, શરીર સાથે ભાગ સમજાવ્યો છે એના જેવા
અને આ દ્વારા પરપ્રો પાયલો આપણે એક પૂછાશે 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 આપણે રકમ છે એ ખરીદ નોંધવાનું નોંધા છે પાંચ એકમાં નહીં બે છે નિયમ શું છે ખોલવો એટલે યુનિવર્સલ આપણે ખરીદ ખાતા ખોટું આપણે ઉધાર બેંક ખરીદ ખાતે જમા કરવાનું છે પાંચ એકમ સાચું શું કરવાનું છે વેચાણ કરવું કે પાંચ એકમ અને વેચાણ જમા કરવું પડે માલ ગયા છે એટલે વેચાણ ખાતે જમા પણ કરવાનો પાંચ એકમ એટલે જમા પણ બે એકમ છે ખરીદ ખાતે જમા પાંચ એકમ અને વેચાણ ખાતે જમા પાંચ એકમ અને ટોટલ પાંચ ટકા 10,000 થયા એ આપણે નૈના માલ વેચેલો છે એટલે નૈના લેના છે એના ખાતે ઉધાર કરવું પડે ફોરે ફ્રોમ બહુ જ અગત્ય નૈના ખાતે ઉધાર કે વેચાણ ખાતે એ સાચું કેમ અસર આપે પાંચ હજાર કે ખરીદ ખાતે ખોટું એટલે નિર્ણય અસર આપે પાંચ હજાર ભાઈ પાંચ ને પાંચ 10,000 રૂપિયા થયા એ તમારે નૈના ખાતે ઉધાર કરવા પડે બરાબર છે તો બાબત છે નૈના વેચેલમાં ખરીદ નોંધવાનું છે
Check.